બનાસકાંઠા જિલ્લાની સરહદી તાલુકા થરાદના ગામ રતનપુરા ખાતે મર્ડરની ઘટના સામે આવી છે થરાદ તાલુકાના માપી ગામેથી સત્તર વર્ષથી સાસરે જતી મહિલાની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે હત્યા કરનાર કોઈ નહીં પણ તેના પતિ દ્વારા જ ધારિયાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી થરાદ તાલુકાના રતનપુરા ગામમાં દલિત પરિણીત યુવતી હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે તેના પતિએ કરી પત્નીની હત્યા લોકો પતિ પ્રતિ ફિટકાર વરસાવી રહ્યા છે સંતોષબેનની હત્યા તેના પતિ લક્ષ્મણભાઈએ હથિયાર વડે કરી હતી અને માતાથી અલગ ત્રણ બાળકોને પાડતા માતૃશાએ ગુમાવવાનો વારો બાળકોનો આવ્યો છે હત્યા કયા કારણોસર કરવામાં આવી તેની હજી કોઈ પ્રકારની માહિતી જાણવા મળી નથી સંતોકબેનના પિયર પક્ષે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તાત્કાલિક ધોરણે હત્યારા લક્ષ્મણને થરાદ પોલીસ દ્વારા જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટિંગ ન્યૂઝ હમીરભાઈ સુથાર સ્પીડ ન્યૂઝ સેવન્ટીન બનાસકાંઠા નામ મારું હરસિંહભાઈ છે હરસિંહભાઈ વાઘાભાઈ ગલસર ગામ બાપી અને રતનપુરા મારી પોતાની બેન અને સત્તર વર્ષ અહીંયા બાઈ જતી એને ત્રણ સંતાન છે અને એને મૂર્તિએ એને કાપી નાખી ધારિયા વડે અને કુવાડીના ઘાથી કેવી રીતે મર્ડર કરી નાખેલ છે એટલે મીડિયા દ્વારા હું વિનંતી કરું છું બે હાથ જોડીને કે એને કડક કડક સજા થાય અને આ જીવન એને કેદ બળે ને કા ફાંસી હુકમ પણ એને મળવો જોઈએ ને આવા એટલે કોઈ માણસો બીજો સાંભળતા હોય આવી બેન કુવાસી પગથિયું કોઈ દિવસ ભરે નહીં નીચો આવી કડક સજા થવી જોઈએ અને મારે ફાસ્ટ કોલ માં પણ કેસ પણ ચાલવો જોઈએ તાત્કાલિક ન્યાય મળવો જોઈએ આ બાબતે થરાદ પોલીસ દ્વારા કરવામાં આવે અને એ મીડિયા દ્વારા આનંદ કરવામાં આવે